આજે આપણે સમજીશું બેરોજગારી ઘટાડવાના ઉપાયો. તો તેમાં પહેલું છે વસ્તી નિયંત્રણ. ભારતમાં જે વસ્તી વૃદ્ધિનો દર બહુ ખૂબ જ ઊંચો છે, જેને લીધે બેરોજગારીનું સર્જન થાય છે. જો વસ્તી નિયંત્રણમાં લેવામાં આવે તો બેરોજગારીના દરમાં છે એ સુધારો કરી શકાય એમ છે. ત્યારબાદ આવે છે આર્થિક વિકાસનો દર ઊંચો લઈ જવો. તો આ ભારત છે જે ગતિએ વિકાસ કરે છે, જો તેમાં વધારો કરવામાં આવે, વિકાસના દરમાં વધારો કરવામાં આવે તો બેરોજગારીની સમસ્યા છે એ હળવી કરી શકાય તેમ છે. ત્યારબાદ આવે છે રોજગારલક્ષી આયોજન, કે ભારતમાં રોજગારીની તકોમાં વધારો કરે. મૂડી પ્રધાન પદ્ધતિને જગ્યાએ શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ જો અપનાવવામાં આવે તો બેરોજગારીની સમસ્યા છે એ હલ કરી શકાય તેમ છે. ત્યારબાદ રોજગારલક્ષી શિક્ષણ, તો જે પ્રકારની રોજગારીની માંગ છે તે મુજબ છે લોકોને શિક્ષણ આપવામાં આવે તો પણ બેરોજગારીનો દર ઘટાડી શકાય તેમ છે. ત્યારબાદ છે ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ. ભારતમાં ગૃહ અને નાના પાયાના ઉદ્યોગનો વિકાસ કરવામાં આવે તો પણ છે બેરોજગારીની સમસ્યા ઓછી કરી શકાય તેમ છે. આંતરમાળખાકીય સેવાનો વિકાસ, આંતરમાળખાકીય સેવાઓ જેવી કે પાણી, ઇલેક્ટ્રિસિટી એવી ફેસિલિટીમાં જો વધારો કરવામાં આવે તો રોજગારી છે એ વધુ પ્રમાણમાં લોકોને પૂરી પાડી શકાય તેમ છે. અને કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિનો વેગ અને વિસ્તાર, તો હરિયાળી ક્રાંતિનો વેગ અને વિસ્તાર કોઈ પણ એક કે બે રાજ્ય પૂરતું મર્યાદિત ના રહે, આખા ભારતમાં જો હરિયાળી ક્રાંતિનો વેગ કરવા વેગ અને વિસ્તાર વધારવામાં આવે તો કૃષિ ક્ષેત્રે જે આપણે રોજગારીને તકમાં વધારો કરી શકીએ તેમ છીએ. થેન્ક યુ.